નમસ્કાર દર્શક મિત્રો, ઝંખ્યા વાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બજેટની જાહેરાતો પરંતુ નાગરિકોની સુવિધાઓના નામે ભ્રષ્ટાચાર। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે છે, એ બજેટ નાગરિકોની સુવિધાઓ માટે કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવે છે, પરંતુ સંસ્કારી નગરીના નગરજનોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના નાગરિકોને વાયદા વચનો આપવામાં આવે છે, મહાનગર એટલે કે નળ, ગટર, રોડ આ તમામ સુવિધાઓ પૂરતી નથી મળી રહેતી, જેનું મુખ્ય કારણ છે ટકાવારી, કમિશન અને સાંઠગાંઠ। આ કારણે નાગરિકોને સુવિધાઓ મળતી નથી। નળ, જેમ કે નળની એક જ લાઇનમાં વારે ઘડીએ ભંગાણ સર્જાય, પાણીની એક જ લાઇનમાં વારે ઘડીએ ખોદાણ કરવામાં આવે। ગટરની વાત કરીએ તો ગટરના ઢાંકણા વારંવાર તૂટી જાય અને ફરીથી એક જ ગટર પર વારંવાર ઢાંકણા બદલવામાં આવે। સાથે સાથે ગટરો માટે સુએજ પ્લાન્ટની વાત વારંવાર કરવામાં આવે છે, છતાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાતી જોવા મળી રહી છે। ગટરોમાં ડ્રેનેજના પાણી કોના આશીર્વાદથી છોડવામાં આવે છે? વરસાદી ગટરોને વારંવાર કોર્પોરેશન દ્વારા સાફ કરવામાં આવે છે। નાગરિકોની સુવિધાઓની જગ્યાએ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું ષડયંત્ર થતું હોય તેમ લાગી રહ્યું છે। રોડની વાત કરીએ તો વડોદરા શહેરમાં એક જ રોડ વારંવાર બનાવવામાં આવે છે, એક જ રોડ પર વારંવાર પેચવર્ક કરવામાં આવે છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ખાડા જોવા મળે છે। શહેરમાં એક બ્રિજની વારંવાર વાહવાહી કરવામાં આવે છે, પરંતુ જે બ્રિજ 3 વર્ષની ઉપરનો થઈ ગયો છતાં બ્રિજનું કામ પૂર્ણ થયું નથી। બ્રિજના કોન્ટ્રાક્ટરને જે તે સમયે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે સર્વિસ રોડ ફરજિયાત રીતે આપવો જોઈએ, પરંતુ આ સર્વિસ રોડ પર ઊંડા ખાડા ગટરોના કારણે વારંવાર અકસ્માત સર્જાતા જોવા મળે છે। સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો તો ખરા જ। વડોદરા શહેરમાં તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યા, પરંતુ કેટલાક તળાવોમાં મળમૂત્રવાળા પાણી છોડવામાં આવે છે। આ વડોદરા શહેરનું તંત્ર તમામ રીતે નિષ્ફળ ગયું છે। હવે જાહેરાતો કરી વાહવાહી લૂંટી રહ્યા છે, પરંતુ ટૂંક સમય ઉપરાંત ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે, જેવું સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે। કરોડો રૂપિયાનું બજેટ પાસ થતું હોય છે, પરંતુ કહી શકાય કે વડોદરા શહેરના નાગરિકોને સુવિધા નામ પર લોલીપોપ આપવામાં આવે છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરની અંદર 2020થી જે મનીષા ચોકડીથી જે ગેંડા સર્કલ સુધીનો જે બ્રિજ છે આજે ઘણા વર્ષોથી બની રહ્યો છે, પરંતુ કહી શકાય કે કોન્ટ્રાક્ટર કઈ રીતનું કામગીરી કરી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે। બીજી બાબત એ છે કે વડોદરા મહાનગર નળ, ગટર ને રોડ, પરંતુ નળની અંદરની વાત કરીએ કે નળમાં તમે જોઈ શકો છો કે વડોદરા શહેરને શુદ્ધ પાણી નથી મળતું। બીજી બાબત એ છે કે નળની અંદર કેટલીક લાઇનોની અંદર તમે જોઈ શકો છો પાણીની લાઇનોની અંદર કે રોજે રોજ લીકેજ થતા હોય છે, સાથે કેટલી નવીન લાઇનો નાખવામાં આવે છે પરંતુ એને ફરીથી રિપેરિંગ કરવામાં આવે છે। એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને જે ફાયદો કરવાનું એક ષડયંત્ર છે। બીજી બાબત છે ગટરની વાત, તો વડોદરા શહેરની અંદર હર વર્ષે જે ગટરોના કામ માટે હજારો લાખો રૂપિયા વાપરવામાં આવે છે। ગટરોના કામની અંદર તમે જોઈ શકો છો કે જે ગટરનું ઢાંકણું હોય છે આ ઢાંકણાને 10 વાર તૂટી જાય છે અને 10 વાર ફરીથી નાખવામાં આવે છે। એટલે કહી શકાય કે કંઈક ને કંઈક રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનું જે ષડયંત્ર છે, સાથે સાથે વડોદરા શહેરની અંદર ગટરો જે ઉભરાતી જોવા મળે છે, સુએજ પ્લાન્ટો આટલા બધા બનવા જતાં પણ ગટરો ઉભરાય છે, એનેમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થતો હોય તેમ લાગી રહ્યો છે। બીજી બાબત છે કે રોડની વાત, તો વડોદરા શહેરની અંદર જેટલા પણ રોડ છે, રોડ રસ્તા છે, આ તમામ રોડ રસ્તા નવીન બનાવવામાં આવે છે, ફરીથી પાછા તેને ખોદાણ કરવામાં આવે છે, ફરીથી રિપેરિંગ કરવામાં આવે છે, અને જ્યારે જ્યારે તમે જોઈ શકો કે રોડ રસ્તા ઉપર ખાડા પડતા હોય છે ત્યારે પેચવર્કના કામ માટે લાખો કરોડો રૂપિયા વાપરવામાં આવે છે।
બીજી બાબત એ છે કે વડોદરા શહેરની અંદર તમામ તળાવોની હાલત તમે જોશો તો તળાવોની અંદર પણ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર જોવા મળે છે. કે વડોદરા શહેરના તમામ તળાવોની અંદર જે ન્યુ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું ત્યારે વડોદરા મહાનગર સેવા સદન સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો દ્વારા વાવવાઈ લૂંટવામાં આવી હતી અને સાથે કહેવામાં આવ્યું હતું કે તમામ તળાવોની અંદર વરસાદી પાણી જશે, પરંતુ આજે તમે જોઈ શકો છો કે તમામ તળાવોની અંદર વરસાદના પાણીના બદલે આજે ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જાય છે. એટલે કહી શકાય કે વડોદરા શહેર તમામ રીતે નિષ્ફળ ગયું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામ પર જે વાઈફાઈ લગાવવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય કે વાઈફાઈના નામ પર પણ ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે. સાથે વડોદરા શહેરની અંદર અનેક મુદ્દાઓ પર અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરતા હોઈએ છીએ, પરંતુ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજ દિન સુધી કોઈ પણ જવાબ નથી આપવામાં આવતો. સાથે સાથે અમારી જેટલી પણ અરજીઓ છે, અરજીઓ ડસ્ટબિનમાં નાખવામાં આવે છે. એટલે આપના મીડિયા થકી અમારી વિનંતી છે કે જે પણ વડોદરા શહેરની અંદર બજેટ મંજૂર થયું હોય તેને વ્યવસ્થિત જગ્યા ઉપર અને જે પણ નાગરિકોની સુવિધા માટે વાપરવામાં આવે અને જે કોઈ ભ્રષ્ટાચાર કરતા હોય તેઓની સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે